સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ધંધો જોરમાં. એલસીબી પોલીસે ભાખરગામની સીમમાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કરતા ચકચાર. મસ મોટા મુદ્દામાલ સાથે ફેક્ટરીના સંચાલકની પણ કરાઈ ધરપકડ. ડીસી નગરપાલિકાના સાધનોને કામે લગાડી સ્વચ્છ રખાતી ખાનગી માલિકીની સોસાયટીને સ્વચ્છતા એવોર્ડ આપવાના પાલિકાના પગલાથી ઉહાપો. શહેરના હાઈવે વિસ્તારની સોસાયટીઓના રહીશોએ પાલિકા પ્રમુખ સામે કર્યા ગંભીર આક્ષેપો. ધાનેરાના ગાયત્રી મંદિરમાં શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રે આ વર્ષે પણ ગૌસેવાના લાભાર્થે યોજાશે ગરબા. ગૌ ભક્તોને ગરબાનો લાભ લઈ દાનની સરવાણી રેલાવા ધાનેરાની ગૌસેવા સમિતિનું આહવાન. સબ સલામત હોવાના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે ડીસા પંથકમાં પ્રતિદિન ડેન્ગ્યુના 10થી વધુ કેસો નોંધાતા હોવાનો ખાનગી તબીબોનો દાવો. આરોગ્ય તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવતું હોવાના ગંભીર આક્ષેપો. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિવાળીના તહેવારો નજીક આવતા ખાદ્ય ચીજોની નકલખોરી માટે જાણીતા ડીસા શહેર અને પંથકમાં ઘી, તેલ અને મસાલામાં ભેળસેળ કરી બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી માલ ગ્રાહકોને પધરાવી દેતા સ્વાર્થી વેપારીઓ સક્રિય થઈ ગયા છે. પોતાની તિજોરીઓ ભરવા માટે વ્યાપક જનસમુદાયના આરોગ્ય સાથે ઇરાદાપૂર્વક ચેડા કરવાના આ ગોરખ ધંધા સામે આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ પોલીસ તંત્ર ઉપરાંત અન્ય સ્થાનિક અમલદારો આંખાળા કાન કરતા હોય આવા વેપારીઓ તેમજ નકલખોરોને મોકળું મેદાન મળી રહ્યું છે. ડીસા વિસ્તાર બનાવટી ઘીના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્ર તરીકે કુખ્યાત છે અને નકલી ઘી કોણ અને ક્યાં તૈયાર કરે છે તેની રજેરજની વિગતોથી વાકેફ રહેતા સંબંધિત અમલદારો પણ હપ્તાના હડમાલામાંથી ઉચ્ચાવતા નથી, જેથી આવી ગેરકાનૂની અને અમાનવીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વેપારીઓ પણ અધિકારીઓને સાચવતા શીખી ગયા છે, જેથી ડીસા વિસ્તારમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાવવાની ઘટનાઓથી હવે કોઈને અચરજ પણ થતું નથી. જો કે આવી નકલી ચીજવસ્તુઓને અસલી માની પેટમાં પધરાવતા નિર્દોષ નાગરિકોનું આરોગ્ય બેશક જોખમાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સોમવારે બનાસકાંઠાની એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે ડીસા નજીકના ભાખર ગામની સીમમાં ઓચિંતો સફળ દરોડો પાડી અમૂલ અને સાગર જેવી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘી બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. પોલીસે આ સફળ ઓપરેશન દરમિયાન એક વ્યક્તિની અટકાયત પણ કરી છે, જો કે અન્ય એક વ્યક્તિ ફરાર થઈ ગયો છે. તમે તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે બજારમાંથી જે ઘી ખરીદીને લાવો છો તે અસલી છે કે નકલી તેની કોઈ જ ગેરંટી નથી, કારણ કે ડીસામાં જાણીતી કંપનીઓના નામે નકલી ઘીનો ધૂમ કારોબાર ચાલી રહ્યો છે. ડીસાના અમુક પાવરધા શખ્સો અમૂલ અને સાગર જેવી વિશ્વસનીય બ્રાન્ડનું ડુપ્લિટિંગ કરતા પણ અચકાતા નથી. ડીસા ઉપરાંત બનાસકાંઠાના અન્ય વેપારી કેન્દ્રો તેમજ પશ્ચિમી રાજસ્થાનના શહેરોમાં પણ ડીસામાં બનતું નકલી ઘી બિંદાસપણે વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ડીસા નજીક આવેલા નાની ભાખર ગામની સીમના એક ખેતરમાં નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હોવાની ઠોસ બાતમી મળતા એલસીબી પોલીસે સોમવારે સાંજે બાતમીવાળા સ્થળે ઓચિંતો દરોડો પાડી આ ફેક્ટરીનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ છે.
પોલીસે નકલી ઘી તૈયાર કરતી આ ફેક્ટરીમાંથી અમૂલ અને સાગર બ્રાન્ડના પેકિંગ થયેલા ઘીના પાઉચ ઉપરાંત પામ તેલ અને રો મટીરિયલ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ સર્ચ ઓપરેશન વખતે ઘટના સ્થળ પરથી અર્જુન માળી નામના એક શખ્સની પણ અટકાયત કરી છે. જો કે મોતી નામનો અન્ય એક શખ્સ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. એસીબી પોલીસે આ દરોડા દરમિયાન હાથ લાગેલો તમામ મુદ્દામાલ જપ્ત કરી આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીરજકુમાર બટગુજર સાહેબની સૂચના મુજબ જ્યારે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે તે લગત હું તેમજ મારો સ્ટાફ અહીંયા દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમોને એક નકલી ઘીની ફેક્ટરી નાની ભાખર સીમમાં ચાલી રહી છે તેવા સમાચાર મળતા જ એ ફેક્ટરી પર અમે રેડ કરેલી છે અને અહીંયાથી જે પામોલિન તેલ તેમજ વનસ્પતિના ઘીના જે ભરેલા ડબ્બાઓ છે એ જે આ પાછળ જોઈ શકો છો એ ડબ્બાઓ અહીંયા કબજે કરવામાં આવી રહ્યા છે અને એની સાથે સાથે અહીંયા અમૂલ અને સાગર ઘીના જે રેપર છે એ પણ કબજે કરવામાં આવ્યા છે અને એમાંથી જે રેપરની અંદર જે ઘી ભરી અને 250 ગ્રામ 500 ગ્રામના જે સેમ્પલો બનાવેલા છે એની પણ આશરે 25 જેટલા કેરેટ જે છે એ પણ કબજે કરવામાં આવેલા છે. અહીંયા એક જે અમને શંકાસ્પદ માણસ જણાય આવે છે એની ધરપકડ પણ કરવામાં આવી છે અને એનું નામ છે અર્જુનજી માળી કે જે ભોપાનગર ડીસાનો રહેવાસી છે અને બધું એની તપાસ દરમિયાન જે કંઈ પણ ખુલાસાઓ થશે એના વધુ નામો ખુલવા પામશે. સાહેબ આની પાછળ કોણ છે? અગાઉ પણ આ રીતે ડીસામાંથી નકલી ઘી બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે તો આ સમગ્ર જે કૌભાંડ છે તેની પાછળ કોણ જવાબદાર છે? કોઈ તપાસ કરવામાં આવશે ખાસ? હાલ જે માણસ પકડાયો છે એ શંકાસ્પદ માણસ છે એની ધરપકડ કરવામાં આવશે અને હાલમાં પંચનામાની પ્રક્રિયા ચાલી રહી છે એટલે જ્યારે બી પ્રોસેસ પૂરી થયા પછી એની ધરપકડ કરી અને એના રિમાન્ડ લઈ અને આગળ વધુ તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ આની સાથે સંડોવેલા હશે જે માનવ જિંદગી સાથે ચેડા કરે છે એ લોકોને છોડવા નહીં આવે અને એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વાત કરીએ ત્યારે આ સ્થળ ઉપરની તો સ્થળ ઉપર જે અત્યારે તમે જે વ્યક્તિને શંકાસ્પદ રીતે પકડ્યો છે એ પત્રકારો અને પોલીસે પણ અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ અત્યારે હાલ સ્થળ ઉપર ફરી રહ્યા છે? નહીં, હાલમાં જે શંકાસ્પદ વ્યક્તિ છે એને અમે અમારી અટકાયત કરી લીધી છે અને આગળની પ્રક્રિયા ચાલી રહી છે. સિવાય કોઈ વ્યક્તિ પોલીસ પત્રકાર અથવા તો આ વ્યક્તિ જે પોલીસ અને બીજા જે આ માણસો છે એ જ છે, બાકી હાલમાં કોઈ બીજાની કોઈ અટકાયત કરવામાં આવી નથી પણ જરૂર જણાય જે પણ માણસ હશે એને છોડવા મની આવે. ડીસા નજીકથી નકલી ઘીની વધુ એક ફેક્ટરી ઝડપાવાની આ ઘટનાથી સ્વાભાવિક રીતે જ ડીસા શહેરમાં પણ ચકચાર મચી ગઈ છે. આ દરોડાની જાણ થતાં ડીસાના કેટલાક વેપારીઓ પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલી નકલી ઘીની આ ફેક્ટરી પર દોડી આવ્યા હતા. નકલી ઘીની આ ફેક્ટરીમાંથી ઝડપાયેલા શખ્સે કેમેરા સામે કબૂલાત કરતા જણાવ્યું હતું કે તે પોતે જ નકલી ઘી બનાવે છે. શું નામ છે ભાઈ? અર્જુનભાઈ. અર્જુન ભાઈ, તમે શું કરતા? પેકિંગ. સેનું પેકિંગ? અમૂલ સાગર. અસલી કરો તમે? બીજ કરો. તમને ખબર છે કે તમે કેટલો ગંભીર ગુનો કર્યો, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા એ તમને ખ્યાલ છે? એ બધું તમને ખબર. તમને ખબર નથી? નુકસાન તો છે નહીં. નુકસાન નથી આનું? કોઈ નુકસાન નથી થતું આનાથી? મેં તો જોયું નથી. તમે જોયું નથી એટલે તમે માની લેશો કે આનાથી કોઈ નુકસાન થતું નથી? તમે કાચો માલ ક્યાંથી લાવતા હતા? બજારમાંથી. બજારમાં કોની પાસેથી ખરીદ્યા? રસ્તામાંથી તો ખરીદતા નતા? તેલની દુકાનમાંથી. કઈ દુકાનોમાંથી? નામ તો બધે યાદ થોડે. બજારમાંથી. રિસાલા બજારમાંથી. કઈ જગ્યા પરથી લાવતા હતા? એ તો દુકાનનું નામ મને ખ્યાલ નથી. વેચતા હતા ક્યાં? ગામડામાં ફેરી કરી. કયા કયા ગામડામાં વેચે? બનાસકાંઠા. કયા કયા ગામડામાં? કોઈ તમારા ડિસ્ટ્રિબ્યુટર? કોઈ નથી. તમે આજે સાગર અને અમૂલ જેવી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટિંગ કરતા હતા તો તમને એ બાબતની કોઈ ડર બી નહોતો કે આટલું મોટું ડુપ્લિકેટિંગ, આટલું મોટું નેટવર્ક ચાલે છે અને આટલું ખરાબ કામ કરો, તમને કોઈ વાત જતો ડર નહોતો? ડર હતો, પણ કહીએ છીએ ડર હતો, છતાં બી તમે કામ કરો. મજબૂરી. શું મજબૂરી હતી? ઓપરેશન કરાયેલા હતા, કોઈ કેપેસિટી છે બીજું કોઈ કામ કરવા? એટલે ક્રાઇમ કરવાનું તમને જે લાગે? તમને શું લાગે છે? યોગ્ય છે? તમને ખબર છે? તમારા સાથે બીજું કોણ ઇન્વોલ્વ છે? કોઈ નથી. તો તમે જાતે સ્વીકારો છો કે આ બધી વસ્તુ તમે પોતે જ? જવાબદારી મારી. તમે પોતે જ કરતા હતા? પોતે જ. સ્થળ ઉપરથી કેટલા લોકોને પકડાયા છે? અત્યારે મને એકલા નહીં. અને એક ફરાર થઈ ગયો છે પોલીસને જણાવ્યા મુજબ કોણ હતો? એ માણસ જ હતો. શું નામ હતું? અગાર થી જ લાવ્યો. શું નામ હતું? મોતી. દેખીતી રીતે આ ફેક્ટરી એકદમ અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપાઈ છે, પરંતુ તેના મૂળ ડીસા શહેર સુધી લાંબા થાય તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. કારણ કે ડીસા શહેરમાં આવેલા રિસાલા બજાર વિસ્તારમાંથી જ આ ફેક્ટરી માટે કાચો માલ ખરીદવામાં આવતો હોવાની કબૂલાત ઝડપાયેલા વ્યક્તિએ કરી છે. ત્યારે હવે આ ગોરખ ધંધામાં કોણ કોણ સામેલ છે અને પોલીસ કોના કોના નામ બહાર લાવવામાં સફળ રહે છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરે પણ વ્યાપક જનહિતમાં આ મામલાને ગંભીરતાથી લઈ આવા નકલખોરોની આખી જિંદગી જેલમાં જ વીતે એવા કડક પગલાં લેવાની તાતી જરૂર વર્તાઈ રહી છે. નકલી ચીજ વસ્તુઓને લઈ કુખ્યાત થયેલા ડીસા શહેરમાં એકવાર ફરી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે.
ડીસા નજીક આવેલા નાની ભાગર ગામના એક ખેતરમાંથી પોલીસે આજે શંકાના આધારે દરોડો પાડી અને અહીંથી નકલી સાગર તેમજ અમૂલ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ સ્થળ પર દરોડો પાડતા સ્થળ ઉપર નકલી ઘીનું પેકિંગ થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઉપરાંત એક આરોપીની પણ અટકાયત કરી છે, જ્યારે મોટી માત્રામાં મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે. જ્યારે અમે અહીંથી ઝડપાયેલા આરોપીની સાથે પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું હતું કે તે આ કાચો માલ ડીસા શહેરના રિસાલા બજાર વિસ્તારમાંથી ખરીદે છે અને ગામડાઓની અંદર પહોંચી અને તેનું વેચાણ કરે છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો રેલો હવે આગામી સમયમાં ડીસા શહેર સુધી પણ પહોંચી શકે છે. આ ઉપરાંત આ સ્થળ ઉપર કેટલાક શંકાસ્પદ લોકો પણ ફરી રહ્યા છે કે જેમની સામે પણ શંકાની સોય ઊભી થઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ કેટલા કેટલા લોકોના નામ સામે આવે છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠાને મેડિકલ કોલેજની ભેટ આપવાના નામે હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ છીનવી લેવા સામે ઉઠેલા વિરોધ વંટોળ વચ્ચે હવે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ કોલેજ અને હોસ્ટેલને સિદ્ધપુર ખસેડવાના મામલે પણ ઉહાપોહ સર્જાયો છે અને નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ આ મુદ્દે બાયો ચડાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આજે નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ આ મામલે આવેદનપત્ર આપી નર્સિંગ કોલેજને સિદ્ધપુર ખસેડવાની હિલચાલ સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. પાલનપુરની નર્સિંગ કોલેજ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ વાલી મંડળ દ્વારા આ નર્સિંગ કોલેજ અને હોસ્ટેલ પાલનપુર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ યથાવત રીતે ચાલુ રહે અને નર્સિંગ કોલેજ તેમજ હોસ્ટેલ એક જ બિલ્ડિંગમાં રાખવામાં આવે તેવી માંગણી સાથે સિવિલ સર્જન ડૉક્ટર એમ એસ પટ્ટીવાળાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો આ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલી મંડળે ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અમારી નર્સિંગ કોલેજ ઘણા જ વર્ષોથી ચાલુ છે તો પછી આવી રીતે અમે એડમિશન અહીંયા લીધું હતું તો એ વિચારીને લીધું હતું કે અમને નજીક પડશે કે અમને બધી વ્યવસ્થા અહીંયા મળી રહે છે તો પછી અમને સિદ્ધપુર મોકલવામાં શું કામ આવે. કોઈ જગ્યાએ અમે ત્યાં ટ્રાન્સફર થવું જ ના જોઈએ ને. અમને એવું કહેવામાં આવ્યું કે તમારે પાલનપુર સ્ટડી કરવાની તો પછી આવી રીતે તો ના જવું જોઈએ ને. અને ખાસા ટાઈમથી ચાલે તો પછી આવી રીતે અમે સિદ્ધપુર જઈએ તો અમને અહીંયા જે સગવડ પૂરતી મળે એ ત્યાં થોડી મળવાની અમને. તો પછી અમારું સ્ટડીનું ત્યાં સિવિલમાં જવાનું અને અમારે 100 વિદ્યાર્થીઓ છે તો અમારે 100 સમાવેશ થયો. અમને જે અહીંયા જે ફેસિલિટી અમને મળતી હતી અમને ત્યાં થોડી મળવાની છે અને અમારું સ્ટડીનો બધા ઉપર અસર પડશે. અમે જે સ્ટડી કર્યું છે તમારે અહીંયા જ કર્યું નહીં તો આવું તો ચાલે જ નહીં ગવર્મેન્ટમાં. અને એવું હતું તો પહેલેથી પાલનપુરનું સ્થળ જ સિલેક્ટ નહોતું કરવું. શું કામ કર્યું અમારી સાથે આવું અન્યાય ના થવું જોઈએ. નામ મોટા દર્શન ખોટા આ ગુજરાતી કહેવત યાત્રાધામ અંબાજીમાં સંપૂર્ણપણે સાર્થક પુરવાર થઈ રહી છે. ગુજરાતમાં સૌથી મોટી ગ્રામ પંચાયત તરીકેનું ગૌરવ ધરાવતી અંબાજી ગ્રામ પંચાયતે છેલ્લા 4 મહિનાથી પોતાના કર્મચારીઓનો પગાર ચૂકવ્યો નથી, જેથી આર્થિક ભીંસમાં મુકાઈ ગયેલા કર્મચારીઓએ હવે ના છૂટકે ગ્રામ પંચાયત સામે બાયો ચડાવી છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં આવેલી ગ્રામ પંચાયતની ગુજરાત સરકાર દ્વારા પણ નોંધ લેવાઈ છે. જોકે રાજ્યની સૌથી મોટી અંબાજી ગ્રામ પંચાયતના કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગારની ચૂકવણી કરાઈ નથી, જેથી અંબાજી ગ્રામ પંચાયત સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. અંબાજી ગ્રામ પંચાયત ગામના વિકાસ અને આ યાત્રાધામને સ્વચ્છ અને નિર્મળ બનાવવાના મોટા મોટા દાવા કરે છે, પણ કહેવાતા વિકાસ અને સ્વચ્છતા અભિયાનમાં પાયાની ભૂમિકા ભજવતા અંબાજી ગ્રામ પંચાયતના કર્મચારીઓનો પગાર છેલ્લા 4 મહિનાથી અટકાવી દેવાતા કર્મચારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે અંબાજી ગ્રામ પંચાયતના વોટર વર્કર્સ અને સફાઈ કામદારોએ આજે તેમનો બાકી ચડેલો પગાર ચૂકવવાની માંગણી સાથે અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી વીડી જોશીને આવેદનપત્ર આપી અંબાજી ગ્રામ પંચાયત કચેરી સામે જ ધરણા પર બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. અંબાજી ગ્રામ પંચાયતના કર્મચારીઓએ અગાઉ પણ પગાર ચૂકવવા લેખિત રજૂઆતો કરી હતી, પરંતુ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ના થતાં છેવટે આજે વ્યથિત કર્મચારીઓ અંબાજી પંચાયત કચેરી સામે ધરણા પર બેસી ગયા છે અને જ્યાં સુધી પગાર ચૂકવવામાં ના આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હું પંચાયતમાં વોટર વર્કસમાં હેલ્પર તરીકે કામ કરું છું. અમારા છેલ્લા 4 મહિનાથી આ 5મો મહિનો ચાલે છે, 4 મહિનાથી પગાર થતા નથી.
અને એના માટે અમે આ હડતાલ કરી બેઠા છીએ. અમારી માંગણી પૂરી ન થાય તો બીજે અમે હડતાલ ચાલી રહ્યો. સફાઈ કામદાર ભાઈઓ જીએ અમારે 4-4, 5-5 મહિનાથી પગાર થતા નહીં, તે માટે અમે પગારના લક્ષને લઈને અહીંયા બેઠા છીએ અંબાજી ગ્રામ પંચાયત કચેરીના આગળ જ, કે જેથી અમારા બાર બચ્ચીઓને રોજીરોટી ઉન્નતિ મળે. અમારા બાર બચ્ચીઓને અમે કોઈ તહેવારો આવે છે તો કપડાં લત્તા લેવા હોય તો અમારે એ પગારો કામ લાગે, પણ તે છતાંય અમારા પગારો ન થવાના કારણે અમે 3/10/2017 રોજ અંબાજી ગ્રામ પંચાયતના આગળ પગારને લક્ષ લઈ અને અમે અંબાજી ગ્રામ પંચાયત કચેરી આગળ બેઠેલા છીએ. કેટલા મહિનાનો પગાર નહીં દો? અમારે અત્યાર સુધીના 4 મહિનાનો પગાર બાકી છે અને 5મો રનિંગ ચાલુ છે. હજુ સુધી 1 રૂપિયો પણ તમારા પગારમાં ચૂકવવામાં નહીં? ના ના ના, કોઈ પગાર અમારો અંબાજી ગ્રામ પંચાયતે જે આપ્યો નથી તે નથી આપ્યો, તેના અનુસંધાને અમારે આ બેસવું પડ્યું. અમને 4 મહિનાથી 5મો મહિનો થઈ ગયો, પગાર નથી. આજ આલું કાલ આલું આમ કહીને અમના કર્મચારીઓને બધાને પુલ્લું બનાવી રહ્યા છે. આટલી ભાદર નહીં કમાઈ હતી ક્યાં ગઈ બધી એ પૂછો એમને. કેટલા મહિના તો પગાર બાકી છે? 4 મહિનાથી પગાર બાકી છે. અને શું કામ કરો છો તમે? અહીંયા પીણમાં પટાવાડામાં છું. તમારો પણ પગાર નહીં થયો? અરે 500-200 કર્મચારીનો પગાર નથી, 4 મહિના થઈ ગયા. શું એના વિશે તમે શું કીધું છે? એટલે શું અમને અરજી આપી અમને. બરાબર. અને આજ 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 થશે કાલ થશે એમ કહીને અમને થઈને આ ભાદરી પૂનમ થી ઉલ્લું મળી રહ્યા છે. આજે અમે બધા કર્મચારી હડતાળ ઉપર બેઠા છે. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ડીસા નગરપાલિકાના સાધનોને કામે લગાડી સ્વચ્છ રખાતી ખાનગી માલિકીની સોસાયટીને સ્વચ્છતા એવોર્ડ આપવાના પાલિકાના પગલાથી ઉહાપો. શહેરના હાઈવે વિસ્તારની સોસાયટીઓના રહીશોએ પાલિકા પ્રમુખ સામે કર્યા ગંભીર આક્ષેપો. ધાનેરાના ગાયત્રી મંદિરમાં શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રે આ વર્ષે પણ ગૌસેવાના લાભાર્થે યોજાશે ગરબા. ગૌભક્તોને ગરબાનો લાભ લઈ દાનની સરવાણી રેલાવા ધાનેરાની ગૌસેવા સમિતિનું આહ્વાન. સબ સલામત હોવાના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે ડીસા પંથકમાં પ્રતિદિન ડેન્ગ્યુના 10થી વધુ કેસો નોંધાતા હોવાનો ખાનગી તબીબોનો દાવો. આરોગ્ય તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવતું હોવાના ગંભીર આક્ષેપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવી, ઘરને સુંદર ઘર બનાવી, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અબ દેશ ચલેગા 10 રૂપિયે 70 કિલોમીટર પનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. હમકો ચાઇના પે ભરોસા નહીં હૈ, હમારા ભરોસા ઇન્ડિયા, ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા હૈ લાના, લાના ગાડી ઇન્ડિયા કી ચલાના, ચલાના ઓ ભૈયા. પર્યાવરણ પૈસા બચાના, બચાના પુનવાલ ઈ બાઇક હૈ લાના, લાના પેટ્રોલ સે મુક્તિ હૈ પાના, પાના 20 રૂપિયે મેં 200 કિલોમીટર તુમે ચલાના, ચલાના ઓ ભૈયા. પુનવાલ ગાડી મેં ટાયર ટ્યુબલેસ, ટ્યુબલેસ ઇસમેં તો સેન્ટર લોક ડિસ્ક બ્રેક, ડિસ્ક બ્રેક ફ્રી સર્વિસ હૈ પાના, પાના પુનવાલ ઈ બાઇક ચલાના, ચલાના. અબ દેશ ચલેગા 10 રૂપિયે મેં 70 કિલોમીટર પુનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. વિરામદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ પ્રસંગે સ્વચ્છતાને લઈ એવોર્ડ આપવાનો ટ્રેન્ડ શરૂ કરાયો છે. પાલિકા દ્વારા શહેરના રહેણાંક વિસ્તાર, કોમર્શિયલ વિસ્તાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ કે જેઓ સ્વચ્છતાનું પાલન કરે છે તેમને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ વાત ખૂબ સારી છે, પરંતુ પાલિકા દ્વારા ગાંધી જયંતિ પ્રસંગે એવોર્ડ આપવામાં સ્થળોની કરવામાં આવેલી પસંદગીને લઈ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વાત છે ડીસા શહેરના અમૃતનગર, વંદના બંગલો, ગાયત્રી સોસાયટી સહિત
હાઈવે પર આવેલા સોસાયટીના બદલે શ્રીજી વિલા નામની ખાનગી સોસાયટીને પાલિકાએ સ્વચ્છતા અંગે એવોર્ડ આપ્યો છે, જેને લઈ હવે આસપાસના વિસ્તારોમાં પાલિકાની નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના લોકોએ પાલિકા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાલિકા પ્રમુખ દ્વારા કામકાજનો સમય પૂરો થયા બાદ આ વિસ્તારમાં પાલિકાની મશીનરીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને રાત્રિના સમયે સફાઈ કરવામાં આવી રહી છે, જ્યારે આ વિસ્તાર ખાનગી માલિકીની સોસાયટીનો છે અને તેની સફાઈ કરવાની જવાબદારી પાલિકાની ન હોવા છતાં પાલિકા ત્યાં સફાઈ કરવા જઈ રહી છે. જ્યારે આ વિસ્તાર ખાનગી માલિકીની સોસાયટીનો છે અને તેની સફાઈ કરવાની જવાબદારી પાલિકાની ન હોવા છતાં પાલિકા ત્યાં સફાઈ કરાવી રહી છે, જ્યારે જાહેર સ્થળો જેવા કે અમૃતનગર, વંદના બંગલો, ગાયત્રી સોસાયટી સહિત અન્ય જાહેર સોસાયટીઓમાં પાલિકા દ્વારા સફાઈ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જે સફાઈ અંગે એવોર્ડ આપવામાં આવ્યા છે તે એવોર્ડ પાલિકા પ્રમુખે પોતાના હિત સાચવવા આપ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જ્યારે આ સોસાયટીની લગોલગ આવેલી સોસાયટીના રહીશો દ્વારા પાલિકા સમક્ષ અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેની સફાઈ કરવામાં આવતી નથી અને પોતાના અંગત લોકોના હિત સાચવવા માટે પાલિકા દ્વારા આવા તાયફા કરવામાં આવી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકોનો રોષ અત્યારે પાલિકા પ્રમુખ સામે ઉગ્ર સ્વરૂપે જોવા મળી રહ્યો છે. આજે બીકે ન્યૂઝ ચેનલની ટીમ સમક્ષ આ વિસ્તારના લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. અમારે નગરપાલિકાને જે અમે પહેલાં પણ કીધેલું કે અમારી સફાઈ થતી નથી, સફાઈના નામે જો એવોર્ડ આપવામાં આવતા હોય એમને, એટલે જે સોસાયટીને એવોર્ડ આપી છે એની લગોલગ વંદના બંગલો જ છે, અમૃતનગર છે, જલારામ સોસાયટી છે, સુવાસ બંગલો જ છે, એવી સોસાયટીઓ જે લગોલગ આવેલી છે અહીંયા સફાઈના નામે મીંડું છે, ગંદકીનું સામ્રાજ્ય જ ચાલે છે ત્યાં. અને પ્રમુખ સાહેબ પોતે નગરપાલિકાના સાધનો મૂકીને રાતોરાત સફાઈ કરાવેલી છે. અમારી એવા ઇન્ટરવ્યૂ અમારી પાસે પડ્યા છે કે પ્રમુખ સાહેબ પોતે જ નગરપાલિકા, કારણ કે ત્યાં એના માણસો પોતે રહે છે એટલે સફાઈ કરાવી, અને એ સફાઈ કરાવીને બપોરના ટાઈમે એવોર્ડ આપી દે છે. આવો એ ચાલે નહીં. તમે નગરપાલિકાને કહેવા કે તમે તમારા વોર્ડની અમારા 3 નંબર વોર્ડ નથી, ત્યાં વોર્ડ અમે નથી આપતા કે અમે વોર્ડ નથી નાખતા, એવું બને છે કે બધા તડી પર આવ્યા છે, બહારથી આવેલા છે. અમારું એક જ છે કે તમે વોર્ડની અંદર જુઓ, રોડ નથી, સફાઈ નથી, ગટરો નથી ત્યાં, અને ઘરે ઘરની અંદર અત્યારે કોકને તાવ છે, કોકને ડેન્ગ્યુ છે. મારા પોતાના ઘેર મારી બેબીને ચામડીનું ઇન્ફેક્શન થયું છે. કાલના દિવસની અંદર મેં 5-10 હજાર રૂપિયા એક ખાલી રિપોર્ટ ના આપેલા. મેં આજે પ્રમુખ સાહેબને હું કહું છું કે વિનંતી છે અમારી કે આ જુઓ, ને આના વખતે અમે જો ગાંધી માર્ગે જશું તો પ્રમુખ સાહેબને બહુ તકલીફ પડશે, એવી મારી વિનંતી. સફાઈ અભિયાન ચલાવે તો એવા એવોર્ડ આપીને સફાઈ અભિયાન નથી ચલાવવાના, સફાઈ કરી અને સફાઈ અભિયાન ચલાવે એવી મારી પ્રમુખ સાહેબને વિનંતી છે. આ વિસ્તારમાં પાલિકાની નીતિથી 2-4 લોકો જ અસંતુષ્ટ હોય એવું નથી. અહીં તો જેના પણ મોઢે સાંભળે તેના મોઢે પાલિકાની નીતિ સામે હૈયા વરાળ જોવા મળી રહી છે. આ વિસ્તારની મહિલાઓ પણ પાલિકા પ્રમુખના વહીવટ સામે સવાલો ઉઠાવી રહી છે. અમારા અમૃતનગરમાં ગંદકી બહુ થાય છે અને રોડ પણ છે નહીં, અને અમારે ત્યાં પાણી પણ ભરાઈ જાય છે, અને બધા ચોમાસામાં ઘરમાં પાણી આવે છે, અને ગંદકી બહુ ગટર અમે જાતે સાફ કરીએ છીએ, કોઈ સાફ કરવા આવતું છે નહીં, કોઈ સફાઈ કરવા આવતું નથી, એટલે હવે અમારે શું કરવાનું? તો તમે હવે કચરા, કોઈ કચરા વાળવા આવતું નથી, કોઈ કોઈ અમારી સંભાળ લેતું નથી. અમારે અમૃતનગરમાં ત્રાસ છે. અમૃતનગરમાં અમે રહીએ છીએ ત્યાં આગળ ગટરો સાફ કરવા આવતા નથી, અને બહુ ગંદકી થાય છે, અમારા ઘર આગળ પાણી ભરાય છે, અને અમે ફોન કરીએ ત્યારે બી આવે છે, અને તો બી આવે ના આવે, અને અમે પોતે જાતે ગટરો સાફ કરીએ છીએ. અમારી બાજુમાં વાડા છે અને રોડ બી નથી બનતા, અને છોકરાઓ બહુ બીમાર થાય છે, અને ગંદકી બહુ થાય છે, મચ્છરો બહુ થાય છે, અને પાણી ચોમાસાનું ભરાયેલું રહે છે, અને વાળવાવાળા બી નથી આવતા, અને રોડ બી સાફ કરવા નથી આવતા, કશું જ કરતા નથી. બધે રોડો બની ગયા છે, અમે વોટ કેવી રીતે આપીએ? જ્યારે અમારો રોડ બનશે ત્યારે જ અમે કરી શકશો બધું. ગત સોમવારે ગાંધી જયંતિની ઉજવણી સાથે નશાબંધીની નીતિને વરેલા ગુજરાતમાં નશાબંધી સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીનો પણ પ્રારંભ થયો છે. ત્યારે જિલ્લા મથક પાલનપુર સ્થિત બનાસ ડેરી ખાતેથી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ નશાબંધી સપ્તાહની ઉજવણીનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. પાલનપુર સ્થિત બનાસ ડેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના ખાણ, ખનીજ અને કોલસા મંત્રી હરિભાઈ ચૌધરીએ નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે સમાજને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ લઈ બાપુને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આહ્વાન કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યસનો હંમેશા બરબાદી નોતરે છે, ત્યારે કોઈપણ પ્રકારના વ્યસનોથી દૂર રહી સમૃદ્ધ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. ભારતમાં 65% યુવાધન છે. આ યુવાધનને ઉચ્ચ શિક્ષણ અપાવી આદર્શ અને સમૃદ્ધ પરિવાર તથા સમાજનું નિર્માણ કરીએ. તેમણે યુવાનોને કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા હાકલ પણ કરી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા નશાબંધી નિયોજક ગણેશભાઈ પટેલ, અગ્રણી જયંતિભાઈ ભાટી, બનાસ ડેરીના મેનેજર ડૉક્ટર દેશમુખ અને ડૉક્ટર એઆર વાઘેલા, જિલ્લા પંચાયતના અધિકારી કેપી પટેલ સહિત અન્ય અધિકારીઓ, અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાનેરા ખાતે શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રે ગૌ માતાના લાભાર્થે ગરબાનું આયોજન કરાયું છે અને આ ગરબાની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ધાનેરા ખાતે કાર્યરત ગાયત્રી યુવક મંડળ તેમજ ગૌ સેવા સમિતિના કાર્યકર્તાઓની બેઠક મળી હતી, જેમાં વધુ ને વધુ ભાવિકો ગૌ માતાના ગરબામાં આવે તેવું આહવાન કરાયું હતું અને ગરબા મહોત્સવની પૂર્વ તૈયારીઓની ચર્ચા કરાઈ હતી. ધાનેરા શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે ગૌવંશની જાળવણી માટે જાગૃતિ આવી છે. ધાનેરા શહેરમાં ગત વર્ષે ગૌ ચિકિત્સાલય પણ બનાવવામાં આવ્યું છે. ધાનેરા ખાતે છેલ્લા 4 વર્ષથી શરદ પૂર્ણિમાની રાત્રે ધાનેરા ગૌ સેવા સમિતિ તેમજ ધાનેરા ગાયત્રી યુવક મંડળ ગૌ સેવાના લાભાર્થે ગરબાનું પણ આયોજન કરાય છે. ચાલુ વર્ષે ધાનેરા શહેર પૂર હોનારતનો શિકાર બન્યું હોય અસંખ્ય ગાયો મોતને ભેટી છે અને ગૌશાળાઓને પણ ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે ગૌ ભક્તોને ગૌ સેવા માટે દાનનો અવસર મળે તે માટે શરદ પૂર્ણિમાની રાત્રે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. ધાનેરાના ગૌ ભક્ત મોબતાજી રાજપૂતે બીકે ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે વધુ ને વધુ ગૌ ભક્તો આ કાર્યક્રમમાં ભાગ લઈ દાનની સરવાણી રેલાવે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગલા વર્ષમાં અમે પૂર્ણ શરદ પૂર્ણિમાએ આયોજન કર્યું હતું ગરબાનું અને એ ગૌ માતાના લાભાર્થે. આ વર્ષ પણ બધા મિત્રોએ મળી અને અમે ગૌ માતા માટે આયોજન કર્યું છે ગરબાનું અને વધારે ને વધારે પબ્લિક આવે. અને જો હમણાં જે પૂર આવ્યું હતું એમાં ગૌ માતાને ખૂબ મરણ પામી છે અને એમને નુકસાન પણ થયું છે, ટેટોડા આજુબાજુ બધે થયું છે. તો એના ભાગરૂપે આપણે થોડા મૂળ ફાળો આપી અને જે બી ગાય માટે દાન આપવું હોય એ આપી અને ગૌ માતાની સેવા કરીએ. ગરબાના આયોજન માટે આજે ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ગૌ ભક્તો દ્વારા શરદ પૂનમના ગરબાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ગરબામાં મહાઆરતી, ગૌપૂજન, મહાપ્રસાદ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું ગૌ સેવા સમિતિના અધ્યક્ષ ત્રંબકેશ્વર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું. નવરાત્રિના પછી શરદ પૂર્ણિમાના દિવસે એટલે કે મંગળવાર અને 27 તારીખે ધાનેરા નગરની અંદર ગાયત્રી મંદિરના પ્રાંગણમાં માં ગૌમાતાના લાભાર્થે શરદ પૂર્ણિમાનું સુંદર ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલું છે ને આ ગરબાની અંદર તમામ લોકો ધાનેરાના ગૌપ્રેમી ધર્મપ્રેમી જનતા જોડાય અને આનો લાભ લે અને ખુલ્લાથી મન મૂકી અને ગૌદાન કરે અને ગૌદાન કરવાથી અનંત ઘણું ફળ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં લખેલું છે અને આ તો શરદ પૂર્ણિમાનો ઉત્સવ કહેવાય અને પૂર્ણિમાના દિવસે કરેલું દાન એ પૂર્ણ સ્વરૂપે એનું ફળ પ્રાપ્ત થતું હોય છે. તો આ કાર્યક્રમની અંદર ગાયત્રી યુવક મંડળ પણ ખૂબ જ સહયોગ કરે છે, ગૌ સેવા સમિતિ દ્વારા પણ આ આયોજન થાય છે અને બધા જ લોકો ભેળા મળી અને સુંદર ગરબાનું આયોજન કરી રહ્યા છે. તો તમામ ધર્મપ્રેમી ભાઈ બહેન જનતાને આ ગરબાનો લાભ લેવા નિહાળવા અને રાસની રમઝટ માણવા માટે ખૂબ ભાવભર્યું આમંત્રણ છે અને ખૂબ ખુલ્લા હાથે ફરીથી એક વખત દાન આપે અને જે કંઈ પણ દાન આવશે એ ગૌ માતાના લાભાર્થે વાપરવામાં આવશે. હવે ફરી સમજી વિરામનો વિરામ બાદ જોઈશું. સબ સલામત હોવાના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે ડીસા પંથકમાં પ્રતિદિન ડેન્ગ્યુના 10થી વધુ કેસો નોંધાતા હોવાનો ખાનગી તબીબોનો દાવો. આરોગ્ય તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવતું હોવાના ગંભીર આક્ષેપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર,
ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પુનઃ સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદ તાલુકાના ત્રણ ગામોમાં પૂર હોનારત વખતે ભરાયેલું વરસાદી પાણી હજુ યથાવત હોય આ વખતે પણ અસરગ્રસ્ત ગામ લોકોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. થરાદ તાલુકાના નાગલા, ડોડગામ અને ખાનપુર એમ ત્રણ ગામો હજુ પણ પાણીમાં ઘેરાયેલ છે. વરસાદ ઓસર્યાને ત્રણ મહિના વીત્યા બાદ પણ પરિસ્થિતિ યથાવત જ હોય આ ગામોના અનેક પરિવારો હજુ પણ તંબુના સહારે જીવન વિતાવી રહ્યા છે. આ ત્રણ ગામોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને ખેતરોમાં હજુ એ પાણી ભરાયેલ હોવાના કારણે શિયાળુ સિઝન પણ નિષ્ફળ જવાની સંભાવના પ્રવર્તી રહી છે, જેથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેર ડેન્ગ્યુના ભડામાં સપડાઈ ગયું છે. આરોગ્ય વિભાગ સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે, પરંતુ ડીસામાં ડેન્ગ્યુના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે. આજે ડીસાની એક ખાનગી હોસ્પિટલના તબીબે પણ આ મામલાનો કેમેરા સામે સ્વીકાર કર્યો છે. એડિસ નામના મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થતો હોય છે. ડેન્ગ્યુમાં દર્દીને રક્તસ્ત્રાવ, તાવ, માથાનો દુખાવો અને ઉલટી જેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે 2-7 દિવસ સુધી ડેન્ગ્યુના વાયરસની અસર રહેતી હોય છે. આ બીમારી એટલી ગંભીર છે કે જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ડીસામાં એક પછી એક ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. જો કે આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના કેસોને નકારી રહ્યું છે, પરંતુ આજે ડીસાના એક ખાનગી તબીબે ડીસા શહેરમાં ડેન્ગ્યુના કેસો ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે આ વર્ષની અંદર ડેન્ગ્યુના વિક્રમજનક કેસ નોંધાયા છે. આ તબીબના જણાવ્યા અનુસાર પ્રતિદિન ડેન્ગ્યુના 10-થી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેમ છતાં આરોગ્ય તંત્ર સબ સલામત હોવાની વાતો કરી હકીકત છુપાવી રહ્યું છે. આજે લગભગ ભાદરવો અને આસો મહિના એટલે આમ તો દર વર્ષે ઘણા ઋતુજન્ય બીમારીઓ જોવા મળતી હોય છે, પણ આ સાલ વિશેષ કરીને શરૂઆતમાં સ્વાઇન ફ્લૂ એના શંકાસ્પદ કેસો ઘણા રહ્યા. ફ્લૂની, વાયરસ, તાવની ઘણી બધી બીમારીઓ રહી અને હવે જેમ ગરમી વધે છે એમ ડેન્ગ્યુના તાવનું પ્રમાણ ઘણું વધારે જોવા મળી રહ્યું છે. નવરાત્રિ આસપાસનો પીરિયડ અને અત્યારના પીરિયડમાં જુદી જુદી પ્રાઇવેટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના બહુ જ કેસો આવી રહ્યા છે. અત્યારે બધાને સારવાર પછી સારું પણ થઈ રહ્યું છે, પણ ક્યારેક એ ખતરારૂપ પણ બની શકે, તો ખાસ તો લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. મચ્છરના જે ઉત્પન્ન સ્થળો હોય એને દૂર કરવાના છે. મચ્છરથી બચવા માટેના જે કંઈ ઘરગથ્થુ ઉપાયો, રિપેલન્ટ્સ, મોસ્કિટો રિપેલન્ટ્સ વાપરવાની જરૂર છે, અને ક્યાંય પાણી બીજું ભરાઈ રહ્યું હોય તો એ દૂર કરીને મચ્છરની ઉત્પત્તિ અટકાવીએ, ત્યારે જ આ બીમારી પણ ફેલાતી અટકાવી શકાય. તો અત્યારે હાલ જે પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી એમને રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ડેન્ગ્યુ બહુ જ જોરમાં છે, ડીસામાં જ છે. ડીસાની આજુબાજુ ઘણું પ્રમાણ વિશેષ કહેવામાં આવી રહ્યું છે, તો સૌ સાવચેત રહે એવી અપીલ કરીએ છીએ. સરકારનું આરોગ્ય તંત્ર ડેન્ગ્યુની બીમારીના નિયંત્રણમાં હોવાના દાવા કરી રહ્યું છે, તો બીજી બાજુ ખાનગી તબીબો દરરોજના ડેન્ગ્યુના 10-12 કેસ નોંધાઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ પોતાની નિષ્ફળતા છુપાવતો હોવાનું સ્પષ્ટ થઈ જાય છે. આરોગ્ય તંત્ર હકીકત પર પડદો પાડવાના બદલે સત્યનો સ્વીકાર કરી રોગ અટકાયતી પગલાં લે તે ઇચ્છનીય છે. હવે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 899-904 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાડાના 640-650, ઘઉંના 303-336, બાજરીના 220-231, ગવાના 653-701, મગના 741-814, ચોળાના 663, અડદના 751, રાજગરાના ભાવ 600-805, તેમજ મગફળીના ભાવ 701-811 રૂપિયા રહ્યા હતા.
ડિસગંજ બજારમાં આજે એરંડાની 1496 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 731, ઘઉંની 29, બાજરીની 937, ગવાની 7, મગની 4, ચોળાની 2, અડદની 2, રાજગરાની 36 તેમજ મગફળીની 326 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 30,250 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 39,750 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 50 રૂપિયા ઘટીને 39,550 રૂપિયા રહ્યો હતો. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગોરખધંધો જોરમાં. એલસીબી પોલીસે ભાખરગામની સીમમાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કરતા ચકચાર. મસ્ત મોટા મુદ્દામાલ સાથે ફેક્ટરીના સંચાલકની પણ કરાઈ ધરપકડ. ડીસા નગરપાલિકાના સાધનોને કામે લગાડી સ્વચ્છ રખાતી ખાનગી માલિકીની સોસાયટીને સ્વચ્છતા એવોર્ડ આપવાના પાલિકાના પગલાથી ઉહાપો. શહેરના હાઈવે વિસ્તારની સોસાયટીઓના રહીશોએ પાલિકા પ્રમુખ સામે કર્યા ગંભીર આક્ષેપો. ધાનેરાના ગાયત્રી મંદિરમાં શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રે આ વર્ષે પણ ગૌસેવાના લાભાર્થે યોજાશે ગરબા. ગૌ ભક્તોને ગરબાનો લાભ લઈ દાનની સરવાણી રેલાવા ધાનેરાની ગૌસેવા સમિતિનું આહવાન. સબ સલામત હોવાના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે ડીસા પંથકમાં પ્રતિદિન ડેન્ગ્યુના 10થી વધુ કેસો નોંધાતા હોવાનો ખાનગી તબીબોનો દાવો. આરોગ્ય તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવતું હોવાના ગંભીર આક્ષેપો. તો આ હતા આજના બીકી ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.